कीटकनाशक तरीके सूक्ष्म जीवो ना उपयोग वनस्पतिजन्य रोगो आ रोग अपने सूक्ष्म जीवो कई रीतना मददरूप प्रीवियस लेक्चर अंदर तमने आपी दी थी कि जेने आपणे जैविक नियंत्रकों तरीके ओळखाता जेनी अंदर आपणे जैविक नियंत्रक नी डेफिनेशन पण क्लियर करी थी कई रीतना जे कीटकनाशको अने जे पेस्टिसाइड्स जे छे ए भूमिनु प्रदूषण कई रीतना फैलावे छे आ प्रदूषण ने अटकाववा माटे आपणे सूक्ष्म जीवो यानी कि जैविक नियंत्रकों नो जो आपणे उपयोग करशुं यानी कि आपणे एने सिम्पली आपणे नाम आपी दीधुं तो ओर्गेनिक खेती परंपरागत खेती जगह अपने शू करी थी ओर्गेनिक खेती करी थी जेनी अंदर अपने सूक्ष्म जीवो अपने लाभ लीधो तो अहीं सूक्ष्म जीवो अपना माटे कल्याणकारी निवडायता जेने अपने नाम आपी दीधु तो जैविक नियंत्रको। आजना टॉपिक नी अंदर सूक्ष्म जीवो जैविक खातर नु काम करे छे। प्रीवियस टॉपिक नी अंदर सूक्ष्म जीवो ए जैविक नियंत्रक नु काम कर्युं हतुं यानी कि वनस्पतिजन्य रोगो अने जे पेस्टिसाइड्स यानी कि पेस्ट कंट्रोल माटे आपणे सूक्ष्म जीवो नो उपयोग कर्यो हतो। अहीं आपणे सूक्ष्म जीवो नो उपयोग कई रीतना करवानो छे जैविक खातर तरीके। तो फ्रेंड्स पहला तो आपणे क्लियर करिए कि खातर एटले शुं। आपणे शा माटे खातर नाखीए छीए खेडूतो जे छे ए जमीननी अंदर खातरनो उपयोग शा माटे करे छे तो कि खातर एटले बीजुं कंई नहीं जमीननी अंदर ज्यारे अमुक આપણે મેં જયારે તમને આપણે ખનિજ પોષણ કરીને આપણે એક ચેપ્ટર કર્યો છે 11th સાયન્સ ની અંદર જેની અંદર આપણે જોયું હતું કે જેની અંદર લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો કારણ કે આપણી જે જમીન છે ભૂમિ છે એની અંદર લગભગ બધા જ પ્રકારના ખનિજ દ્રવ્યો આવેલા હોય છે એની અંદર આપણે ખનિજ દ્રવ્યોની અંદર આપણે પ્રથમ છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો વિશેની ટોટલી માહિતી લઈ લીધી હતી જેની અંદર આપણે ટૂંકમાં આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ એવા આપણે નામ આપ્યા હતા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો। ગુરુ પોષક તત્વોની અંદર કેનો સમાવેશ થાય છે લઘુ પોષક તત્વોની અંદર કેનો સમાવેશ થાય છે આપણે બધું 11th સાયન્સમાં ભણી ગયા છીએ જેમ આપણા બોડીને કેમ સંતુલિત આહારની જરૂરિયાતો ઊભી થાય છે એમ વનસ્પતિનો છોડ તમે જ્યારે જમીનની અંદર વાવો છો ત્યારે એને પોષક દ્રવ્યો કોણ પૂરું પાડે છે તો કે આપણે જમીન પૂરી પાડે છે જેની અંદર લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો બંનેનો સમાવેશ થાય છે। ગુરુ પોષક તત્વો જેની અંદર આપણે ગુરુ પોષક તત્વોનું ક્લાસિફિકેશન કર્યું હતું જેની અંદર મેં તમને કીધું હતું કે ગુરુ પોષક તત્વો જે છે જેની અંદર પ્રાથમિક ગુરુ પોષક તત્વો અને દ્વિતીય ગુરુ પોષક તત્વો આવું મેં તમને વિભાજન કરીને આપી દીધું હતું જેની અંદર ખાસ કરીને પ્રાથમિક ગુરુ પોષક તત્વોની અંદર મેં તમને કીધું હતું એનપીકે યુક્ત ખાતર જેને આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ। ખેડૂતો જયારે જમીનની અંદર જયારે વાવણી કરવાની હોય છે ત્યારે યુરિયા નાખતા હોય છે ખાતર નાખતા હોય છે ટૂંકમાં ખાતરનો ઉપયોગ શું છે તો કે જમીનની અંદર અમુક ન્યુટ્રિયન્ટ્સ જે છે ઘટતા હોય છે તો જો ન્યુટ્રિયન્ટ્સ આપણા વનસ્પતિ છોડને જો ન્યુટ્રિયન્ટ્સ નહીં મળે તો આપણો જે છોડ છે એની વૃદ્ધિ જે છે વ્યવસ્થિત નહીં થાય જેમ આપણા શરીરને કેમ પૂરતા ન્યુટ્રિયન્ટ્સ ન મળે તો આપણો વિકાસ જે છે એ રૂંધાઈ જતો હોય છે સેમ વે વનસ્પતિનો છોડ જે છે જ્યારે જમીનની અંદર જ્યારે એનો વૃદ્ધિ અને વિકાસની જ્યારે પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે એને પણ ન્યુટ્રિયન્ટ્સની જરૂરિયાત ઊભી થતી હોય છે આ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ ખેડૂતો જેને આપણે પ્રાથમિક ન્યુટ્રિયન્ટ્સ ટૂંકમાં પ્રાથમિક ગુરુ પોષક તત્વો એવું નામ આપ્યું હતું અને ત્યારે મેં ક્લિયરલી તમને કીધું હતું કે પ્રાથમિક ગુરુ પોષક તત્વો જે છે એ ખેડૂતોને બહારથી આપવા પડતા હોય છે જેને આપણે નામ શું આપી દીધું છે ખાતર। હવે જે આપણે કૃત્રિમ ખાતર એટલે આપણે ખાતરની જરૂરિયાત શું છે એ મેં તમને સમજાવી દીધું આપણે પહેલો પોઈન્ટ શું સમજાવ્યો તો કે ખાતરની જરૂરિયાત આપણા છોડને શા માટે છે તો કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે આપણે ખાતરની જરૂરિયાત હોય છે આપણે આના ઉપર ડિસ્કશન કર્યું। હવે આ ખાતર ખેડૂતો આપે છે ખાતર એ ખાતર કેવું છે તો કે આપણે કૃત્રિમ ખાતર આપીએ છીએ કૃત્રિમ ખાતર દ્વારા આ જરૂરિયાત પૂરી થાય છે
અંદર ઓછું હોય છે તો આપણે ખેડૂતોની જરૂરિયાત કઈ રીતના પૂરી. મેં તમને પહેલા જ કીધું હતું યુરિયા એનપીકે યુક્ત ખાતર તમે થેલી ઉપર વાંચો. એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ એવું લખેલું હશે. આપણે આ બધું ડિસ્કશન આપણે 11 સાયન્સ ની અંદર આપણે કરી દીધું છે. તો આ જે કૃત્રિમ ખાતર છે તો કૃત્રિમ ખાતર થી એક નુકસાન શું છે તો કે કૃત્રિમ ખાતર ને લીધે પ્રદૂષણ જે છે એ ફેલાય છે. કૃત્રિમ ખાતર થી નુકસાન શું છે તો કે પ્રદૂષણ ફેલાય છે. તો અહીંયા વ્યવસ્થાપન તરીકે આપણે કૃત્રિમ ખાતર ની જગ્યાએ કુદરતી ખાતર આ વ્યવસ્થાપન આપણે વ્યવસ્થાપન કર્યું છે. આપણે કૃત્રિમ ખાતર ની જગ્યાએ આપણે કુદરતી ખાતર વાવવું છે. શા માટે? આપણે આ પ્રદૂષણ ને ફેલાતું અટકાવવું છે. કારણ કે આપણે ખબર જ છે અત્યારના સમયમાં આપણું ઇન્ડિયા ખાસ કરીને તમે કહેશો તો ખેતી પ્રધાન દેશ છે. આપણો ખેતી જે છે આપણો મેઇન વ્યવસાય છે. તો જમીનની અંદર આપણા ખેડૂતો જે છે એ ખેતી કરે છે ત્યારે આ રીતના જે કૃત્રિમ ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તો કૃત્રિમ ખાતર જે છે આ રીતના પ્રદૂષણ ફેલાવે છે. જેમ ખેતીનું પ્રમાણ જેમ વધે છે એમ પ્રદૂષણનું પ્રમાણ પણ ફેલાય છે. ખાસ કરીને આપણે વાત કરી હતી મેં તમને આગળ પણ જે પેસ્ટિસાઇડ ફૂગનાશકો નિંદામણ નાશકનો આપણે ઉપયોગ કરીએ છીએ તો પણ પ્રદૂષણ ફેલાય છે. તો અહીંયા પણ આપણે સૂક્ષ્મજીવો દ્વારા ફાયદો લીધો હતો તો હવે અહીંયા તો આપણે ફાયદો લેવો જ પડશે ને. એટલે આ કૃત્રિમ ખાતરનું આપણે વ્યવસ્થાપન કેના દ્વારા કર્યું છે? કુદરતી ખાતર. આ એટલે બીજું કઈ નહીં, આપણે જે શું કરીએ છીએ ઓર્ગેનિક ખેતી. આપણે આ ઓર્ગેનિક ખેતી આપણે આ સિમ્પલ નામ આપ્યું હતું કે ભાઈ પરંપરાગત ખેતી કરો છો એની જગ્યાએ તમે ઓર્ગેનિક ખેતી કરશો તો આ પ્રદૂષણ થી આપણે બચી જશું. એટલે આપણો મેઇન ઇન્ટેન્સ આપણો શું છે? પ્રદૂષણ ન ફેલાય અને આપણી જે ગુડ ક્વોલિટી અને ગુડ ક્વોન્ટિટી બંને પણ મેઇન્ટેન કરવો છે આપણે. તો એના માટે આપણે આ વ્યવસ્થાપન કર્યું છે. કૃત્રિમ ખાતરની જગ્યાએ આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કર્યો છે અને આ કુદરતી ખાતર માટે આપણે ફાયદો કેનો લેવાનો છે? સૂક્ષ્મ જીવોનો. એટલે જૈવિક ખાતર એટલે બીજું કઈ નહીં, સૂક્ષ્મ જીવો જૈવિક બાયો સજીવો. તો કે કયા? તો કે આપણે સૂક્ષ્મ જીવોનો ખાતર તરીકે ઉપયોગ કરવો છે. એટલા માટે આપણે એને નામ શું આપી દીધું છે? જૈવિક ખાતર. હવે તમને સમજાઈ ગયું જૈવિક ખાતર એટલે શું? તો કે જૈવિક ખાતર એટલે બીજું કઈ નહીં, આપણે સૂક્ષ્મ જીવોનો ખાતર તરીકે ઉપયોગ કરવો છે. યાની કે સૂક્ષ્મ જીવો દ્વારા આપણે જમીનને જે મેક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે ગુરુ પોષક તત્વો જે છે આપણે કેનો ઉપયોગ કરી નાખવાના છે? સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીને. આપણે કૃત્રિમ ખાતર નથી આપતા, આપણે કેવું ખાતર અહીંયા વાવવાનું છે? કુદરતી ખાતર. ટૂંકમાં અહીંયા મેઇન ફાળો અહીંયા કોનો છે? તો કે અહીંયા સૂક્ષ્મ જીવોનો ફાળો છે. એટલે આ રીતના જૈવિક ખાતર વિશે તમને માહિતી આપવાનું કે તો તમે આ માહિતી તમે આના દ્વારા પૂરી કરી શકશો. હવે આપણે જોઈએ કયા કયા સૂક્ષ્મ જીવો જે છે એનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. તો એની અંદર હું અમુક સૂક્ષ્મ જીવો જે છે તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું. તો આની અંદર એક તો બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, ત્યારબાદ ફૂગનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ સાયનોબેક્ટેરિયા. સૂક્ષ્મ જીવોની અંદર જૈવિક ખાતર તરીકે કોનો કોનો ઉપયોગ થાય છે? તો કે સૂક્ષ્મ જીવોમાં જૈવિક ખાતર તરીકે બેક્ટેરિયા ફૂગ અને સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલા હવે બેક્ટેરિયા વિશે માહિતી આપીએ. કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે અને કઈ રીતના બેક્ટેરિયા જે છે એ આપણી જમીનને ન્યુટ્રિયન્ટ પૂરું પાડે છે? તો બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયાનું નામ છે, આપણે આગળ પણ ભણી ગયા છે આ બેક્ટેરિયા વિશે, બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ પણ આપણે ભણી ગયા છીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? તો કે જે વાતાવરણની અંદર જે વાયુરૂપ નાઇટ્રોજન છે આ વાયુરૂપ નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું કામ શું છે? તો કે વાયુરૂપ નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપિત કરી અને આપણી જમીનને જે પ્રાથમિક
ન્યુટ્રિયન્ટ છે જેને આપણે મેક્રો ન્યુટ્રિયન્ટ્સ ની અંદર આપણે પ્રાથમિક અને દ્વિતીય એવા બે ભાગ પાડ્યા હતા. આ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ જમીનની અંદર સ્થાપિત કરે છે. જો આ ખાતરનું કામ કર્યું, યુરિયામાં આપણે નાઇટ્રોજન 12 થી આપ્યો તો આ કોણે કર્યું છે? બેક્ટેરિયાએ કર્યું છે. કયા બેક્ટેરિયાએ કર્યું છે? તો કે રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા. હવે હું તમને વાત કરું, આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે વાત કરી હતી જેની અંદર મેં તમને કીધું હતું કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ ખાસ કરીને સિંબી કુળની વનસ્પતિ. તો સિંબી કુળની વનસ્પતિમાં કોનો સમાવેશ થાય છે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ, એમાં આ બેક્ટેરિયા એના મૂળ ઉપર રહેવા જાય છે. એટલે મૂળ પ્લસ બેક્ટેરિયા ઇઝ ઇક્વલ ટુ મૂળ ગંડિકા. આ આપણે આગળ 11th સાયન્સ ની અંદર ભણી ગયા છીએ. રાઇઝોબિયમ બેક્ટેરિયા મેં તમને ક્યારે કીધું તો આપણે પાછું આનો આવશે ભણવાનું, હું તમને કરાવીશ. એટલે આ રીતના સિંબી કુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ આ કુળની વનસ્પતિમાં મૂળમાં સહજીવન, અહીંયા એક વર્ડ નાખવાનો મારે રહી ગયો, સહજીવન સાથે જીવન ગુજારે છે. સહજીવનમાં એકબીજાને મદદરૂપ થવું પડે. કોઈની ઘરે તમે મહેમાન તરીકે રહેવા જાઓ તો એક બે દિવસ એને ગમશે, પછી નહીં ગમે. તમે એને કઈક થોડું ઘણું કામ કરાવશો, આડાવડો આપણે બધું મેન્ટેન કરશું તો આ બધી વસ્તુ પોસિબલ છે, નહીતર નથી. સહજીવન સાથે જીવન ગુજારવું, આ બધી વસ્તુ ક્યારે પોસિબલ છે? જયારે આ બંને એકબીજાને મદદરૂપ થાય. તો અહીંયા કઈ રીતના થશે? આ બેક્ટેરિયા છે, આ સોરી મૂળ જે છે એ બેક્ટેરિયાને રહેવા માટે ઘર આપે છે. ચલો આને આને મદદ કરી, આ મૂળ જે છે એ બેક્ટેરિયાને રહેવા માટે ઘર આપે છે. તો હવે બેક્ટેરિયા એ કઈક કરવું પડશે ને? તો બેક્ટેરિયા શું કરશે? વાતાવરણનો જે નાઇટ્રોજન જે છે એનું સ્થાપન કરી દેશે. આ નાઇટ્રોજન નું સ્થાપન કરવાનું કામ કોનું છે? જો મદદ કરી દે, આને રહેવા માટે ઘર આપ્યો અને આને જે વાયુરૂપ નાઇટ્રોજન, કારણ કે આપણે ખબર જ છે કે વનસ્પતિનો છોડ ક્યારેય પણ નાઇટ્રોજન જે છે એને વાયુ સ્વરૂપે લઈ શકશે નહીં, એના માટે સ્થાપન કરવું પડે. તો આ સ્થાપન નું કામ કોને કરી આપ્યું? બેક્ટેરિયાએ. રેડી? એટલે આ આપણું સિંબી કુળની વનસ્પતિમાં કઈ રીતના મૂળ ગંડિકાનું નિર્માણ થાય છે, કઈ રીતના સહજીવન જીવે છે અને કઈ રીતના આ ખાતર તરીકે. જો આ બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયાએ શું કર્યો? જમીનને નાઇટ્રોજન પૂરો પાડ્યો છે. હવે આપણે એના પછીની વાત કરીએ ફૂગ વિશે. હજી બીજા પણ બેક્ટેરિયાના નામ છે, તમને ટેક્સ્ટ બુકમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા ઉપરાંત બીજા બેક્ટેરિયાના નામ આપ્યા છે જેનું નામ છે એઝોસ્પિરિયમ અને એઝેટોબેક્ટર. આ પણ બેક્ટેરિયા છે, એઝેટોસ્પિરિયમ સ્પિરિયમ અને એઝેટોબેક્ટર. આ બે બેક્ટેરિયા પણ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપિત કરશે. રેડી? આ સિંબી કુળની વનસ્પતિ માટે આ ખાસ સ્પેશિયલ. અને બીજા બેક્ટેરિયા પણ જે છે જે એઝેટોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર જે છે એ વાતાવરણના વાયુરૂપ નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપિત કરી દેશે. હવે આપણે ફૂગની વાત કરીએ તો કે ફૂગ છે એ કઈ રીતના મદદરૂપ થાય છે? તો આપણે જેમ મૂળ અને બેક્ટેરિયાનું જે રીતના સહજીવન જોયું હતું, મૂળ અને બેક્ટેરિયા, એ જ રીતના આપણે આ સહજીવન પણ જોયેલું છે. મૂળ પ્લસ ફૂગ ઇઝ ઇક્વલ ટુ, મેં તમને આ ઇક્વેશન કરાવી હતી, મૂળ અને ફૂગનું જયારે સહજીવન જોવા મળશે ત્યારે માઇકોરાઇઝા આનું નિર્માણ થશે. આપણે નામ આપ્યું હતું માઇકોરાઇઝા, કવકજાળ. મેં ઇંગ્લિશમાં તમને ખાસ નામ યાદ રાખવાનું કીધું હતું કારણ કે લગભગ આ માઇકોરાઇઝા વર્ડ જ બધે વપરાય છે. રેડી? જેની અંદર મેં તમને પાઇનસ નું ઉદાહરણ આપ્યું હતું. તો આ પણ મૂળ અને ફૂગ નું સહજીવન છે. તો આ બે કંઈક કરવું પડશે. આ જે ફૂગ જે છે એ ખાસ એક પ્રકારની ફૂગ છે. એ ફૂગનું એ પ્રજાતિ જે છે એનું નામ તમને આપું. આ ફૂગની પ્રજાતિ જે છે ગ્લોમસ પ્રજાતિ. આ ફૂગ જે છે એ કઈ પ્રજાતિની હોય છે? તો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ. આ ફૂગ શું કરશે? વનસ્પતિ જે હોય છે આ ગ્લોમસ પ્રજાતિની ફૂગ એ વનસ્પતિના મૂળમાં રહેવા જશે. ખબર જ છે કે મૂળ જમીનની અંદર જ હોવાનું છે. એટલે અહીંયા મૂળ અને ફૂગનું જયારે સહજીવન થશે ત્યારે કવકજાળ યાની કે માઇકોરાઇઝા કવકસૂત્રનું જે નિર્માણ થશે. અને આનું કામ શું છે? જયારે માઇકોરાઇઝાનું નિર્માણ થશે એટલે એનું વર્ક શું છે? તો કે જમીનને એ ફોસ્ફરસ પૂરો પાડે છે.
જ્યારે આ બંનેનું સહજીવન એક હારે જોવા મળશે ત્યારે આ કવક ઝાડ જે છે એ શું કામ કરે છે તો કે આ કવક ઝાડ જે છે એ ભૂમિમાંથી ફોસ્ફરસનું આપવું એને મદદરૂપ કરશે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરશે આ શોષણ કરી અને એ સીધે સીધું શું કરી દેશે આ વનસ્પતિના છોડને આપી દેશે એટલે આ છોડનું કામ જે છે એ કોણ કરી દેશે તો કે આ ફૂગ કરશે કઈ ફૂગ તો કે ગ્લોમસ પ્રજાતિની ફૂગ જે છે એ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરી લેશે અને સીધે સીધું આ વનસ્પતિને આપી દેશે એટલે આ રીતના આ ફૂગ જે છે એ આ રીતના પ્રીપેડ ફોસ્ફરસ લેશે પોતાને શોષણ નહીં કરવું પડશે ફૂગ કરી આપશે કારણ કે એ બંને સાથે રહે છે તો બંને એ એકબીજાને મદદરૂપ થવો પડે છે એટલે એટલે આ વાત થઈ આપણી ફૂગની હવે આપણે ત્રીજી વાત કરીએ સાયનોબેક્ટેરિયાની સાયનોબેક્ટેરિયા જે છે એ પણ એક ખાતર તરીકેનું કામ કરે છે તો કઈ રીતના ખાતર તરીકેનું કામ કરે છે હું તમને સમજાવું આપણે ચલો વાત કરીએ હવે સાયનોબેક્ટેરિયાની તો કે સાયનોબેક્ટેરિયા આપણે સાયનોબેક્ટેરિયા વિશે તો આગળ થોડું ભણી જ ગયા છીએ હવે આ જે સાયનોબેક્ટેરિયા છે એ એક પ્રકારના સ્વકોષી સૂક્ષ્મ જીવો છે સાયનોબેક્ટેરિયા જે છે એ સ્વકોષી સૂક્ષ્મ જીવ છે પોતાની રીતના જ પોતે પોષણ સ્વપોષી જેમ કે વનસ્પતિ જે સાયનોબેક્ટેરિયા જે છે એને વનસ્પતિ સૃષ્ટિની અંદર લીધી છે એકાંગી વનસ્પતિનું મેં જયારે તમે વર્ગીકરણ કર્યું હતું ત્યારે આપણે સાયનોબેક્ટેરિયા ની વાત આવેલી છે સાયનોબેક્ટેરિયા એક પ્રકારનું સૂક્ષ્મ જીવ છે વનસ્પતિ સૂક્ષ્મ જીવ છે સ્વપોષી છે કારણ કે સૃષ્ટિની અંદર એક વનસ્પતિ જેવી છે કે જે પોતે સ્વપોષી છે પોતાનો ખોરાક પોતાની રીતના બનાવી લે એવા સાયનોબેક્ટેરિયા છે હવે સાયનોબેક્ટેરિયા જે છે એ જૈવિક ખાતર તરીકે આપણે કઈ રીતના મદદરૂપ કરે છે તો કે આ સાયનોબેક્ટેરિયા જે છે જલીય અને સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત સ્વરૂપે જોવા મળે છે આનું કામ પણ શું છે તો કે આનું કામ પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું છે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ આ સાયનોબેક્ટેરિયા કરે છે કે જે એક પ્રકારના સ્વપોષી સૂક્ષ્મ જીવ છે આનું કામ પણ શું છે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું આ બેક્ટેરિયા જે છે ખાલી અને ખાલી સિંબીકુળની વનસ્પતિ માટે છે આ જે સાયનોબેક્ટેરિયા જે છે એ જલીય અને સ્થલીય બંને પ્રકારનું જીવન ગુજારે છે અને એ પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે આ ઉપરાંત સાયનોબેક્ટેરિયાની અંદર અન્ય જે છે બેક્ટેરિયા જે સાયનોબેક્ટેરિયાની અંદર સમાવેશ કરે છે જેના નામ છે એનાબિના નોસ્ટો અને એસિલેટોરિયા બીજા હું તમને નામ આપું જેના નામ છે એનાબિના નોસ્ટોક આ બધી લીલ છે એના વિના નોસ્ટોક અને ત્રીજું નામ છે એસિલોટેરિયા એસિલોટેરિયા આનું કામ પણ સેમ વે આ જ છે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું એટલે એના વિના નોસ્ટોક અને એસિલોટેરિયા પણ એક પ્રકારના સૂક્ષ્મ જીવ છે આ બધાનું કામ શું છે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું રેડી એટલે આ રીતના આ ટોપિકની અંદર કઈ રીતના બેક્ટેરિયા ફૂગ અને સાયનોબેક્ટેરિયા ભેગા મળી અને આ રીતના જેવી જરૂરિયાત જે કામ હોય એ પ્રમાણે અહીંયા બેક્ટેરિયા જે છે એનું બેક્ટેરિયા છે ફૂગ છે સાયનોબેક્ટેરિયા છે એનું સંવર્ધન થશે અને આ રીતના એ એક પ્રકારના જૈવિક ખાતર તરીકેનું કામ કરે છે એટલે આ રીતના જો તમને આ રીતના ટૂંકનો પૂછે કે જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મ જીવોનો ફાયદો સૂક્ષ્મ જીવો કઈ રીતના મદદરૂપ છે સમજાવો તમારો આ ચાર માર્ક્સનો ક્વેશ્ચન છે જેની અંદર પહેલા તો તમારે જૈવિક ખાતર એટલે શું એની માહિતી આપવાની રહેશે ત્યારબાદ જૈવિક ખાતર તરીકે આ રીતના બેક્ટેરિયા ફૂગ એક માક્ષાનો એક માક્ષાનો એક આનો અને એક આનો થઈ ગયું ચાર માર્ક્સનો ક્વેશ્ચન એટલે આ રીતના ટૂંક નોંધની અંદર તમારે લાઈનમાં આ બધી વસ્તુ સમજાવી અને કઈ રીતના એ જૈવિક ખાતરનું કામ કરે છે એ પણ તમારે સમજાવવાનું રહેશે આ તમારો આજનો ચાર માર્ક્સનો ક્વેશ્ચન તમે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે જોઈ લેજો અમે બોર્ડ વર્ક તમને શોર્ટમાં કરી આપ્યું છે જરૂરિયાત હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડી લો
ફ્રેન્ડ, અને આ સાથે જ તમારું આ જે આપણું ચેપ્ટર જે છે ઓવર થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નવું ચેપ્ટર જે છે ચાલુ કરીશું. રેડી, આજનો આપણો લેક્ચર અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.